ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં હવે નવો વળાંક આવ્યો છે એક તરફ મંગળવારે યુએનની બેઠકમાં ગાઝામાં યુદ્ધ વિરામનો પ્રસ્તાવ ભારે બહુમતીથી પારિત થયો આ પ્રસ્તાવનો અમેરિકાએ વિરોધ કર્યો છે તો ભારતે તેના સમર્થનમાં મત આપ્યો હતો ઇઝરાયલ ગાઝામાં કતેઆમ પર દુનિયાભરના દેશોની ટીકાનો સામનો કરી રહ્યું છે પરંતુ તેના પર આની કોઈ અસર નથી જોવા મળી રહી એક રિપોર્ટ સામે આવ્યો કે ઇઝરાયેલી સેના આઈડીએફએ હમાસના ખાત્મા માટે નવી રણનીતિ અખત્યાર કરી છે આઈડીએફે ગાઝામાં હમાસે સુરંગોમાં સમુદ્રનું ખારું પાણી નાખવાનું શરૂ કર્યું જેવી આશંકા છે કે અહીં હમાસે બંધકો આતંકીઓ અને પોતાના હથિયારોને છુપાવી રાખ્યા છે અમેરિકાના અખબારે અજાણ્યા અમેરિકન અધિકારીઓને ટાંકીને કહ્યું છે કે ઇઝરાયેલી સેનાએ ગાઝામાં હમાસ સુરંગ પરિસરમાં સમુદ્રી પાણી નાખવાનું શરૂ કર્યું અને કહ્યું કે આ પ્રક્રિયામાં ઘણા સપ્તાહો લાગશે ઇઝરાયેલના પગલાની પગલાંની વિશ્વભરમાં ટીકા થઈ રહી છે કારણ કે આનાથી ગાઝામાં સ્વચ્છ અને પીવાના પાણીની સમસ્યા વધુ ઘેરી બની શકે છે એવું મનાય છે કે ઇઝરાયેલી સેનાનું આ નવું પગલું હમાસને નવો આંચકો આપવા માટે છે ઇઝરાયેલ પોતાના બંધકોની મુક્તિ ચાહે છે કારણ કે ટૂંકા યુદ્ધ વિરામ દરમિયાન તેના લગભગ સો લોકો જ હમાસની ચુંગલમાંથી મુક્ત થઈ શક્યા હોત જ્યારે હજી પણ સેંકડો લોકોને હમાસે પોતાની પાસે કેદમાં રાખેલા છે અમેરિકાના અખબારના અહેવાલ મુજબ બાઇડન પ્રશાસને કેટલાક અધિકારીઓને કહેવું છે કે આ પ્રક્રિયા સુરંગોને નષ્ટ કરવામાં મદદ કરી શકે છે જોકે અન્ય કેટલાક અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે સમુદ્રી પાણી ગાઝાની તાજા પાણીની આપૂર્તિને જોખમમાં નાખી દેશે ઇઝરાયલની સેનાએ રિપોર્ટ પર તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી નથી મહત્વપૂર્ણ એ છે કે મંગળવારે યુએનની ઐતિહાસિક બેઠકમાં ગાઝામાં યુદ્ધ વિરામના પ્રસ્તાવ પર વોટિંગમાં એકસો ત્રેપન દેશો સામેલ થયા હતા દસ દેશોએ આના વિરોધમાં વોટિંગ કર્યું અને તેવીસ દેશોએ ખુદને મતદાનથી અડગા રાખ્યા હતા બ્યુરો રિપોર્ટ જીએસટીવી